गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 4 मां चोपड़ीमां पाठ पूरो कर्यो। हवे स्वाध्याय पोथीमां प्रकरण 8 के घाडू अने पैडा। हवे एमां शुं करवानुं छे तो के सूचना मुजब करवानुं छे। एमां पहेलुं कीधुं छे बंगड़ीनी मददथी वर्तुळ दोरो। हवे बंगड़ी तो तमारा घरे सौ पासे होय ज, तमारा मम्मी पासे बराबर। तो तमारा मम्मीनी बंगड़ी लई अने शुं करवानुं छे, तमारे वर्तुळ दोरवानुं छे। आ मोटी बंगड़ी छे, तमे थोड़ी नानी बंगड़ी पण लई शको, अथवा तो गमे एवी बंगड़ी होय ए तमे आवी रीते बंगड़ीनी मददथी वर्तुळ दोरवानुं छे। पछी बीजुं शुं कीधुं छे, सिक्कानी मददथी। तो जो आ मारी पासे रूपियानो सिक्को छे, ओ बेनो सिक्को आवे, पांचनो सिक्को आवे, तो एनी मददथी तमारे शुं करवानुं छे, वर्तुळ दोरवानुं छे। हवे पेन्सिलथी वर्तुळ, पेन्सिलथी मतलब तो के एम ने एम दोरवानुं छे। पेन्सिलथी एटले આ એમ નેમ બરાબર, જેવું આપણે ફાવે એવું। એના પછી શું કીધું છે, પરિકરની મદદથી દોરો। તો પરિકર મેં તમને દેખાડેલું હતું ચોપડીમાં જે તમને આવ્યું હતું, તો આ પ્રમાણે પરિકર શું કરવાનું, તો કે પેન્સિલ અને પરિકરની અણી સરખી રાખવાની, અને સરખી રાખી અને પછી પરિકરને ફિટ કરવાનું। અને પછી સૌથી પહેલા મેં તમને શું કીધું હતું, કોઈ પણ એક કેન્દ્ર લઈ લેવાનું, ટપકું કરી લેવાનું। કારણ કે જો તમારું પરિકર ખસી જાય ને તો તમને ખબર પડે કે આપણે પરિકર ક્યાં રાખવાનું છે, અહીંયા। તો એ મુજબ તમને શું કરવાનું છે, વર્તુળ દોરવા માટે પરિકરની અણી કેન્દ્ર ઉપર રાખી અને આવી રીતે બુકને ફરાવતું જવાનું। ન પરિકર જરાય ડગવું જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું। એના પ્રમાણે શું કરવાનું છે, તમને વર્તુળ દોરવાનું છે। હવે દોરાઈ ગયા, સેનાથી દોરેલું વર્તુળ સૌથી સારું છે, સેનાથી દોરેલું તમને સારું દેખાય છે, તો કે બંકડી વાળું સારું દેખાય છે, પછી પરિકર વાળું પણ સારું। જો પરિકર આ તો મારાથી ખસ્યું નથી, કદાચ તમારાથી ખસી જાય ને તો સેજ આવું આડું આવું, જો અહીંયાથી આમ પેન્સિલ જરાક પણ ખસી જાય ને તો આડું અવળું થઈ જાય, એટલે સૌથી શ્રેષ્ઠ કોના વાળું હશે, બંગડી વાળું। એના પછી સૌથી મોટા વર્તુળમાં લાલ રંગ, એટલે સૌથી મોટો તો બંગડીનો જ હશે, એમાં લાલ રંગ પૂરવાનો છે તમને। પછી સૌથી નાના વર્તુળમાં લીલો, સૌથી નાનો કયો છે, સિક્કાનો, અથવા તો તમે દોરેલો હશે તો એ પણ નાનકડો હશે, તો એમાં શું પૂરવાનું છે, લીલો રંગ પૂરવાનો છે। હવે નીચે શું આપેલું છે પ્રશ્ન 2 માં, કે ત્રિજ્યા અને વ્યાસ શોધવાના છે। તો પહેલા જ મેં તમને કીધું છે કે ત્રિજ્યા એટલે તો કે કેન્દ્રથી વર્તુળનો અડધો ભાગ, એટલે એ ત્રિજ્યા કહેવાશે, અને વ્યાસ કોને કહેવાશે, તો કે આખો ભાગ એ શું કહેવાશે, વ્યાસ કહેવાશે। તો આપણે જે કેન્દ્ર આપેલું છે ત્યાંથી આપણે શું કર્યું, અહીંયા જે આપેલું છે ને વર્તુળ પૂરું થાય છે તે આપણે શોધ્યું, તો કેટલાનું આવે છે, એક આખો અને બીજો માથે અડધો, એટલે 1.5 આવે છે। તો ત્રિજ્યા કેટલી છે, 1.5। હવે એનું વ્યાસ શોધશું, તો જુઓ આ 0 ક્યાં રાખ્યું, અહીંયા છેલ્લે, અને આ વર્તુળ ક્યાં પૂરું થાય છે, 3 ઉપર, તો એની વ્યાસ કેટલી છે, 3 સેમી। સેમ ટુ સેમ આનામાં કરવાનું છે, તો કે ત્રિજ્યા છે 1 અને વ્યાસ કેટલું છે, 2। હવે યાદ રાખજો કે ત્રિજ્યા જેટલી હોય ને એનાથી વ્યાસ હંમેશા બમણી હોય, એટલે એના ડબલ થવી જોઈએ। તો જો એનાથી ડબલ થતી હશે ને તો જ તમારું માપ સાચું હશે, બાકી તમારું માપ સાચું હશે ને। કદાચ તમારથી આમ ડગી ગયું તો તમારે અહીંયા 3.5 થાય છે બરાબર, ફૂટપટ્ટી તમારથી ડગી ગઈ અને 3.5 થાય છે, તો 1.5ના ડબલ 3.5 ના થાય, પણ કેટલા થાય, 3 થાય। તો એનો મતલબ એમ કે તમારા માપમાં ક્યાંક ભૂલ છે, તો ફરી પાછું ફૂટપટ્ટીને રાખીને કરવાનું। તો હવે 3 આવે છે, તો 1.5ના ડબલ 3 થાય છે, તો સાચું, તો હવે તમારું માપ કેવું છે, સાચું છે। તો એના ઉપરથી તમે એ પણ અંદાજ લગાવી શકો છો કે તમારું માપ સાચું છે કે ખોટું। હવે નીચે ખાલી જગ્યા આપેલું છે, તેમાં તમને શું લખવાનું છે, કે પરથી કયું વર્તુળ મોટું છે એ જણાવો। તો કયું વર્તુળ મોટું છે, તો કે નંબર 1નું વર્તુળ એ મોટું છે, અથવા એમ પણ લખી શકો કે નંબર 2 કરતા નંબર 1નું વર્તુળ મોટું છે। એના પછી પાછળ, તો એમાં તમને મેં આગળ જ શીખવાડ્યું ને ત્રિજ્યા, કેન્દ્ર કોને કહેવાય, તો મેન એનું કેન્દ્ર કોને કહેવાય, ઓ ને, જે ડોટ કરેલો છે, તો અહીંયા ઓ છે, તો અહીંયા શું લખવાનું, વર્તુળનું કેન્દ્ર। પછી એ બી, એ અને બી આખા, તો આખા માપને શું કહેવાય, વ્યાસ, તો એ શું કહેવાશે, વ્યાસ। બાકીના જે નાના નાના માપ હશે, જેમ કે ઓ બી છે, ઓ એ છે, ઓ સી છે, તો એ બધી શું કહેવાશે, ત્રિજ્યા કહેવાશે। હવે આગળ જ મેં તમને કીધું કે ત્રિજ્યા કરતા વ્યાસ કેવા હોય, બમણા। તો જો સૂત્ર પ્રમાણે કદાચ તમને કરાવું તો વ્યાસ શોધવું હોય તો વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2 થાય, અને ત્રિજ્યા શોધવાની હોય તો ત્રિજ્યા, આપણે કેમ વ્યાસ શોધવા માટે ત્રિજ્યાના 2 ગણા કર્યા, તો ત્રિજ્યા શોધવા માટે વ્યાસના શું કરવાના, અડધા કરવાના। તો આ ખાસ યાદ રાખજો। હવે અહીંયા તમને ત્રિજ્યા આપેલી છે અને વ્યાસ આપેલો છે, હવે અહીંયા શું આપેલું છે, બીજામાં ત્રિજ્યા 2 છે, તો વ્યાસ શોધવા માટે શું કરવું પડશે, ત્રિજ્યા ગુણ્યા 2, એટલે 3 ગુણ્યા 2, ત્રિજ્યા 3 છે તો 3 ગુણ્યા 2 એટલે કેટલા આવશે, 6।
હવે અહીંયા તમને ત્રિજ્યા નથી આપેલું પણ વ્યાસ આપેલું છે તો આપણે ત્રિજ્યા શોધવી છે તો બીજું સૂત્ર તો વ્યાસ ભાગ્યા બે એટલે આઠ ભાગ્યા બે તો કેટલા આવશે ચાર દુ આઠ એટલે કે ચાર આવશે તો સેમ એ જ રીતે હવે સાત છે તો સાતના ગુણ્યા બે અઢાર છે તો અઢારના ભાગ્યા બે જ્યારે ત્રિજ્યા આપેલી હોય ત્યારે ગુણ્યા બે કરીને શોધવાનો વ્યાસ જ્યારે વ્યાસ આપેલું હોય ત્યારે ભાગ્યા બે કરીને ત્રિજ્યા શોધી લેવાની એના પછી તમને વર્તુળ દોરવાનું છે આ તારાઓના બિંદુ છે ને એને જોડીને વ્યવસ્થિત રીતે તમને આ તારાઓના બિંદુ જોડી બધા અને તમને વર્તુળ બનાવવાનું છે એના પછી તમને અંદાજે માપ લગાવવાનું છે કેવી રીતે અંદાજે માપ લગાવશું આપણે તો જો સૌથી સહેલી રીતે આપણે કરીએ તો પેલા બધા માપ આપેલા છે પાંચ સેમી ચાર સેમી એક સેમી બે સેમી અને ત્રણ સેમી હવે તમે વર્તુળ જોશો ને તો એના ઉપરથી તો તમને ખબર નહીં પડે કે કઈ કેટલા સેમીનું છે હવે માપપટ્ટી વગર તમને કરવું હોય ઝડપથી તો કે માપપટ્ટીથી પણ તમે કરી શકો છો કેવી રીતે તો કે આવી રીતે ત્રણ સેમીનું છે તો ત્રણ સેમીમાં જોડવાનું પણ એના વગર તમને કરવું હોય તો જોવાનું સૌથી વધારે માપ કયું છે પાંચ સેમીનું છે સૌથી વધારે માપ તો સૌથી મોટું હશે એ પાંચ સેમીનું હશે તો પાંચ સેમી સાથે સૌથી મોટું આ છે એના પછી ચાર તો આ ચડતા ક્રમમાં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે તો એના પછી ચાર છે સૌથી નાનું પાંચ પછી ચાર છે તો ચાર એટલે કે હવે આમાંથી સૌથી મોટું કયું છે બાકીનામાંથી આ છે તો એમાં જોડી દેવાનું પછી ત્રણ હવે બાકી ત્રણ આ રહ્યા એમાંથી કયું છે સૌથી મોટું પછી બે તો હવે આ બંનેમાંથી કયું મોટું છે અને એક તો આવી રીતે અથવા તમે એક પ્રમાણે પણ કરતા જાઓ કે એક એટલે સૌથી નાનું તો સૌથી નાનું એના પછી બે તો એનાથી મોટું એના પછી ત્રણ તો એનાથી મોટું એના પછી ચાર તો એનાથી મોટું એના પછી પાંચ તો એનાથી પણ મોટું તો એ રીતે અને તમને માપપટ્ટી વડે પણ શીખવાડ્યું એ રીતે પણ કરી શકો છો હવે શું કરવાનું છે તમને પરિકરની મદદથી ત્રિજ્યા દોરવાની છે પરિકરની મદદથી હવે જો આ બધા આપેલા છે એમાંથી હું તમને એક પોઈન્ટ વાળો કરાવીશ અને એક સાદો કરાવીશ બરાબર એટલે બાકીના તમને જાતે આવડી જશે હવે એક છે ને ત્રણ સેમી છે તો જુઓ તમે આવી રીતે પણ કરી શકો ફૂટપટ્ટી એક પેન્સિલની અણી શૂન્ય ઉપર અને પરિકરની અણી આમ ખસકાવતા જાઓ ક્યાં સુધી રાખવાની છે ત્રણ સુધી નાનું મોટું થતું હોય તો વ્યવસ્થિત ગોઠવી લેવાનું એક પણ લીટી ઉપર જવી જોઈએ નહીં જુઓ આ ત્રણ સુધી થયું હવે સૌથી પહેલા મેં તમને શું કીધું હતું એક કેન્દ્ર લઈ લેવાનું એનું એટલે પરિકરને આપણે ક્યાં રાખવાનું છે તો કે પરિકરને એના કેન્દ્ર ઉપર જ રાખવાનું છે હવે અહીંયાથી શું કરવાનું તમને પરિકર તમારું ખસકે નહીં એનું ધ્યાન રાખવાનું છે પરિકર જો ખસકી જશે તો મારી જેમ આમ વર્તુળ કેવું થઈ જશે બગડી જશે તો આ આપણે ત્રણ સેમીનું દોરી નાખ્યું હવે કદાચ તમને ફૂટપટ્ટીથી દોરવું હોય તો જો આ મેં ત્રણ સેમીનું દોર્યું ને હવે એનું માપ કેટલું થાય છે અહીંયા જુઓ આ ત્રણ સેમીનું થાય છે નથી થતું વારાફેરી થઈ ગઈ તો એની જગ્યાએ જો તમને ફૂટપટ્ટીથી દોરવું હોય અહીંયા જો એક જ લીટીનો ફેર આવે છે એટલે એનો મતલબ શું થયો કે પરિકર શું થઈ ગયું છે ડગી ગયું છે તો એનાથી તમને હું સહેલી રીત શીખવાડું તો કેવી રીતે કરવાનું છે તો જુઓ બે પોઈન્ટ પાંચ તો તમે અહીંયાથી શૂન્યથી બે પોઈન્ટ પાંચ સુધી અહીંયા લીટી દોરી નાખો આ બે લીટી કરી હવે શું કરવાનું તમે કા આને કેન્દ્ર રાખો ને કા આને કેન્દ્ર રાખો હવે અહીંયા કને હું આને આને કેન્દ્ર રાખું છું તો હવે અહીંયાથી તમને એનો મતલબ પેન્સિલની અણી ક્યાં રાખવાની અહીંયા રાખવાની પેન્સિલની અણી ક્યાં રાખવાની અહીંયા રાખવાની હવે એવી જ રીતે તમે અહીંયાથી પણ માપ લઈ લો બે પોઈન્ટ પાંચનું બરાબર બે પોઈન્ટ પાંચનું તમે અહીંયાથી પણ માપ લઈ લો એટલે હવે તમે વર્તુળ દોરશો ને તો તમને ખબર પડી જાય પેન્સિલ તમે અહીંયાથી ખસકાવશો ને તો તમારે અહીંયા અડશે ને તો એનો મતલબ એમ કે તમારું વર્તુળ સરખું દેખાશે જો આગળ પાછળ જશે તો આની જેમ માપ તમારું ફરી જશે એટલે પેન્સિલની અણી પહેલાં રાખી અને ધીમે 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 બુકને ફરાવી હા જુઓ આ માપ પ્રમાણે થાય છે તો એનો મતલબ એમ કે હવે તમારું માપ સરખું એટલે બે વર્તુળ મેં તમને દોરાવ્યા અલગ અલગ રીતે એક તો તમે ફૂટપટ્ટીમાંથી ડાયરેક્ટ માપ લઈને દોરી શકો છો અને બીજું કે તમે શું કરવાનું અહીંયાથી અઢી લેવાનું અને સેમ ટુ સેમ અહીંયાથી અઢી લેવાનું અને પછી વચ્ચેનું જે કેન્દ્ર છે એના ઉપરથી આ નિશાન કરી અને આખું પરિકરથી દોરી નાખવાનું એટલે તમને બે દોરાવ્યા એક પોઈન્ટવાળું અને એક સાદું તો હવે જે સાદા છે એ સાદા પ્રમાણે કરવાના છે અને પોઈન્ટવાળા છે એ આની પ્રમાણે કરવાના છે બરાબર હવે પેજ નંબર એકસો એક એનામાં પણ સેમ એમ જ છે
પણ એમાં શું કીધું છે, 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, 4 અને એનાથી નાનકડું ઈ નહીં કેન્દ્રમાં 4 સેમી વાળું અને બીજું 2 સેમી, એટલે કુલ 3 આપણને દોરવાના છે. તો સૌથી પહેલા તો એક કેન્દ્ર લઈ લેશું આપણે, કેન્દ્ર લઈ લીધું. હવે શું કરવાનું છે, તો પહેલા 5 સેમી વાળું, તો જો હું માપ પટ્ટી વડે દોરું છું, પહેલા 5 સેમી વાળું એટલે 5 સેમીનું માપ લીધું. હવે શું કરીશ, તો કે પહેલા 5 સેમીનું આખું વર્તુળ દોરી લીધું. હવે કેન્દ્ર એ જ રાખવાનું છે, જો ત્રીજું આ શું કીધું, તે જ કેન્દ્રમાંથી 4 સેમી, એટલે અહીંયાથી ને અહીંયાથી 4 સેમીનું. તો હવે પરિકરનું વરી પાછું માપ બદલાવીશ, એટલે 4 સેમીનું માપ લઈશ. પહેલા 5નું હતું, હવે 4 સેમીનું માપ લીધું, તો કેન્દ્ર ઈ નહીં રાખવાનું. હવે 4 સેમીનું દોરાઈ ગયું, ફરી પાછું તે જ કેન્દ્રમાંથી 2 સેમીનું, તો હવે કેટલાનું માપ લેશું આપણે, 2 સેમીનું, બરાબર. એટલે ઈ નહીં કેન્દ્ર, એટલે ફરી પાછું પરિકર ત્યાં જ રાખવાનું. હવે 2 સેમીનું દોરાઈ ગયું, તો સેમ આપણે કેન્દ્ર ઈ જ રાખવાનું. એટલે સૌથી પહેલા કેન્દ્ર નક્કી કરી લીધું, કેન્દ્ર ઉપર પહેલા તમને મેં કીધું ડોટ કરી લેવાનું, નહીં તો તમારું પરિકરનું નિશાન, તમે પરિકરથી એમને એમ દોરશો ને તો તમને કેન્દ્ર નહીં દેખાય આમાંથી ક્યાંય, કારણ કે સાવ ઝાંખું દેખાય, એટલે બધા છોકરાઓ ભૂલી જાય, એટલે પછી અહીંયાથી કેન્દ્ર લઈ લે તો પછી આડું અવળું થઈ જાય. એટલે સૌથી પહેલા ટપકું કરી લેવાનું ને પછી એના ઉપર જ પરિકરની અણી રાખવાની. કદાચ તમારું પરિકર તમે આમ દોરો ને તો એ ખસકી ગયું, અથવા તમે ઊભા થયા તો તમને ખબર પડે કે આપણે અહીંયા જ રાખવાનું છે પરિકર. એટલા માટે હવે સેમ ટુ સેમ એના જેવું જ છે, પણ સેજ પોઈન્ટમાં છે. તો પોઈન્ટમાં હોય તો કેવી રીતે લેવાનું છે, પેલું શું છે, 4.5, તો આપણે ક્યાં લેવાનું, તો કે 4 પછી જે અડધો આપેલો છે ને 5ની પહેલા, જો દેખાય છે 4 પછી, જો અહીંયા રાખીને તમને દેખાડું, આ 0 અને 4 પછીનો અડધો છે, તો એટલું માપ લઈ અને પરિકર દોરવાનું. એટલે સૌથી પહેલા શું કરી લેવાનું, કેન્દ્ર નક્કી કરી લેવાનું, એટલે કેન્દ્રમાં ટપકું કરી લેવાનું, પછી વર્તુળ દોરવાનું છે. પછી એ ઈ નહીં, સેમ આવી જ રીતે એના અંદર બીજું 3.5નું દોરવાનું, એટલે આ 4.5નું આવશે, આ 3.5નું આવશે, અને આ કેટલાનું આવશે, 1.5નું. તો આપણે આજે પેજ નંબર 97, 98, 99, 100 અને 101 કે જે દાખલા નંબર 1 થી 8 છે, એ તમને ફક્ત દોરવાનું જ છે, થોડુંક જ લખવાનું છે, તો એ તમને સ્વાધ્યાય પોથીમાં આ રીતે પૂરું કરવાનું છે.